એક સમયે થોળ પક્ષી અભયારણ્યમાં એપ્રિલ મહિનામાં પણ પાણી રહેતું હતું, પરંતુ 17 વર્ષ બાદ થોળના તળિયા સુકાયા છે. ગરમીના કોપથી તળાવની હાલત કંઈક આવી છે. થોળની ભયજનક સપાટી 14 ફૂટ છે. ગત ચોમાસામાં 9 ફૂટ સુધી પાણી ભરાયું હતું. શિયાળામાં અહીં વિદેશી પક્ષીઓ આવે છે અને માર્ચમાં પરત ફરતા હોય છે, પરંતુ હજુ પણ પાણીના ખાબોચિયામાં કેટલાક ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. આપણે ઊભા છીએ થોળ તળાવમાં, જ્યાં મારી પાછળ આપ જોઈ શકો છો કે થોળ તળાવમાં હાલ પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું છે. પાણીના લેવલની વાત કરીએ તો હાલ 0 લેવલ પર પણ પાણીનું સ્તર દેખાઈ નથી રહ્યું. એનાથી પણ નીચે ખાડામાં થોડું ઘણું પાણી બચ્યું છે. લેવલની વાત કરીશું, આપને લેવલ બતાવવા માગીશ કે દર વર્ષે જે અહીંયા પાણી ભરાય છે એમાં લગભગ ભયજનક સપાટી 14 ફૂટ હોય છે. ગયા ચોમાસામાં આ થોળ તળાવમાં 9 ફૂટ પાણી જેટલું ભરાયેલું હતું, જે હાલમાં 0 ફૂટથી પણ નીચું જતું રહ્યું છે. અને હાલમાં આપ જોઈ શકો છો કે આપને બતાવવા માગીશ કે થોળ પક્ષી અભયારણ્યનું જે તળાવ છે બિલકુલ તળિયા ચાટક થઈ ગયું છે, બિલકુલ સુકાઈ ગયું છે. જે થોડું ઘણું પાણી હાલમાં વધ્યું છે તેમાં વિદેશી પક્ષી ફ્લેમિંગો થોડા ઘણા હાલમાં જે બચ્યા છે, જે માર્ચ એન્ડિંગ કે એપ્રિલ મહિના સુધી અહીંયા જોવા મળતા હોય છે. આપને કહી દઈએ કે શિયાળામાં હિમાલય અને ઈશાન રાજ્યના ઠંડા વિસ્તારમાંથી વિદેશી પક્ષીઓ આવે છે, પરંતુ ગરમી શરૂ થતાં જ તેઓ પરત ફરે છે. દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં 1 થી 2 ફૂટ પાણી હોય છે, પરંતુ આ વખતે અહીં ગરમીના પ્રકોપથી તળાવ ખાલી ખમ થઈ ગયું છે. મહત્વનું છે કે આ તળાવનું બાંધકામ 1912માં ગાયકવાડ શાસન દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે થયું હતું. અત્યારે તળાવની દેખરેખ ગુજરાત સરકારના વન અને સિંચાઈ વિભાગ બંને હેઠળ છે. 1988માં તળાવને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરાયું હતું. અહીં 150 જાતિઓના વિવિધ પક્ષીઓ આવન જાવન કરે છે. આ વિસ્તારના પર્યાવરણને 1986ના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે. હાલ તળાવ સુકાયું હોવાથી પર્યટકો ઓછા આવી રહ્યા છે. એ થોળ જોવા માટે પાણી કંઈ છે નહીં, એનો એ જોવા માટે આવ્યા હતા વિઝિટ લેવા માટે, પણ એ કોઈ છે નહીં, પાણી પણ નથી અંદર, તો અત્યારે રિટર્ન જઈએ છીએ, પ્રોપર થોળના જ છીએ. નહીં, 1-2 વાર આવેલા, પણ 1-2 વાર જોવા મળેલું, આ બીજી વાર વિઝિટ લેવા આવેલા છીએ. થોડ તળાવ જોવા માટે આવ્યા હતા. શું પરિસ્થિતિ છે હાલ? અત્યારે પાણી સુકાઈ ગયું છે. એટલે દર વખતે આવશે ને? હોય હોય છે પાણી દર વખતે, આ વખતે નથી. હા, પાછું જવું પડશે. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થોળ માટે એપ્રિલ અને મે મહિનો આકરો હોય છે. તળાવમાં પક્ષીઓ માટે ઓછામાં ઓછું 3 ફૂટ પાણી જરૂરી હોય છે, પરંતુ અત્યારે પાણીના અભાવે થોળમાં એકદમ શાંતિ છવાઈ ગઈ છે. આશા રાખીએ કે આગામી ચોમાસું સારું રહે તો ફરીથી આ તળાવ છલોછલ ભરાય અને પક્ષીઓનો કલરવ સાંભળવા મળે. મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.